જય 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 દ્વારકાધી જય ઠાકર ક્રિસ્તની ભૂમિ અનેરો પ્રતાપ અને ખાસ ક્રિસ્તને વાલો છે એવો પરિવાર એટલે કે આયર સમાજ હાલ જ્યારે સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો રાજકારણ હોય કે બિઝનેસ હોય આયર સમાજ એક એકતા માટે અને એક સમાજમાં મોટો જે વર્ગ છે એ આયર સમાજનો ખાસ સૌરાષ્ટ્રમાં રહ્યો છે તો ખાસ આપણી સાથે આયર સમાજના અગ્રણી એવા મુડુભાઈ કંડોળિયા છે મુડુભાઈ જે એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં જે આહિર સમાજના લોકો ક્યાંય ક્યાંયથી અહીંયા આવી પહોંચશે અને જે આ જગ્યા જે એક નવી જ જગ્યા આ વખતે ઊભી કરવામાં આવી છે શું કહેશો એ બાબતે આપ આ જગ્યા એટલે નંદધામ ડિસેમ્બરની ત્રેવીસ અને ચોવીસ તારીખે ઐતિહાસિક પ્રસંગ અહીં થવા જઈ રહ્યો છે સમગ્ર ગુજરાતના આહીર સમાજ દ્વારા ગુજરાતની અને ગુજરાત બહારથી પણ આહીર સમાજની બહેનો દ્વારા એક મહારાસ ચોવીસમી સવારે કૃક્ષમણી માતાના મંદિરની સામે જે જગ્યાનું નામ નંદધામ અમે આપ્યું છે એ જગ્યા ઉપર મહારાસનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે એની પૂર્વ તૈયારી રૂપે દ્વારકામાં બધા જ લોકોને ઉત્સાહ છે સનાતન ધર્મમાં માનનારા લોકો વધારેમાં વધારે જોડાય અને માણસ જે માણસથી જુદો પડી રહ્યો છે ત્યારે અમારો આ પોગ્રામ જે કરવાનો મૂળ ઉદ્દેશ છે એ માણસથી માણસ નજીક આવે કૃષ્ણ ભગવાને આપણે જે વારસોને સંસ્કૃતિને સંસ્કાર આપ્યા છે કે ભાઈ રાસ દ્વારા નાનો માણસ હોય કે મોટો માણસ હોય પોતાના હૃદયની વાત કરી શકે પોતાના દિલની વાત કરી શકે અને પ્રેમને ભાવને લાગણી ઊભી થાય એ વાત આપણી આવનાર પેઢીમાં આવે એ હેતુ સાથેનો આ અમારો પોગ્રામ છે અને સમગ્ર ગુજરાત આહિર સમાજ દ્વારા આયોજિત અમારી જે બહેનો છે એ રાસ લેવાની છે સવારમાં વહેલો અને એનો સંદેશ સમગ્ર વિશ્વમાં જાય એવી ભાવના સાથેનો અમારો આ પ્રોગ્રામ છે ગુરુભાઈ ખાસ કરીને આમાં ઘણા બધા મહાનુભાવો વધારશે કોણ કોણ વધારશે ખાસ કરીને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એમપી શ્રી બીજી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વિચારિક લોકો અને કૃષ્ણ ભગવાનને માનનારો જે સનાતન ધર્મનો મોટો વર્ગ છે એ અનેક લોકો પ્રધારવાના છે ખાસ કરીને આયર સમાજની વાત કરવામાં આવે તો ઘણા લોકો કોંગ્રેસ ભાજપ અહીંયા કોઈ જાતનું રાજકારણ નથી સમાજની એકતા માટે કરવામાં આવે છે શું કહેશો એ બાબતે આ પ્રસંગ એક ધાર્મિક પ્રસંગ છે અને સમાજની જે લાગણી અને ભાવના છે એને ઉજાગર કરવાનો પ્રસંગ છે આમાં કોઈ રાજકીય વાત નથી કોઈને સ્ટેજ આપવાનું નથી કોઈ ભાષણબાજી નથી પણ સમાજના સુધારા થાય અને સમાજના એકતા અને ભાવના લાગણી કહેવાય અને આવનારી પેઢી છે આ પ્રસંગમાંથી કંઈક ઉદ્બોધ લે એનામાં નવા જીવનમાં અંદરે આ જે સંસ્કારો ને સંસ્કૃતિનું આગમન થાય અને નવી પેઢી એમાંથી કાંઈક શીખ લે એ ભાવના સાથેનો આ પ્રસંગ છે આમાં કોઈ વાદ વિવાદ નથી કોઈ સંવાદ નથી માત્ર ને માત્ર વિચાર છે તો આપણી સાથે દ્વારકાના જ આયર સમાજના પ્રમુખ એવા પરબતભાઈ લગારિયા છે પરબતભાઈ ખાસ કરીને કેવી રેસા આયોજનની રૂપરેખા જય 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 દ્વારકાધીશ આપ સૌ જાણો છો સોશિયલ મીડિયાના માધ્યમથી કે દ્વારકાની અંદર ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ એક અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન જે સવા થઈ રહ્યું છે એ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશે ગોકુલ મથુરા અને વૃંદાવનમાં જે રાસ રસ્યો હતો ગોપીઓ સાથે એવો જ રાસનું આયોજન અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન કરી રહ્યું છે આ આયોજનમાં ફક્તને ફક્ત અમારા આહીર સમાજની આહિરાણીઓ જ એક જ ટ્રેડિશનલ ડ્રેસમાં રમી શકશે અને જોવા માટે તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે જગ્યા દ્વારકાધીશની કૃષ્ણ કર્મભૂમિ છે અને જ્યાં કૃષ્ણ ભગવાન દેહી સ્વરૂપે એક સો વર્ષ રાજ કર્યું છે એવી કર્મભૂમિમાં એક ભવ્યાથી ભવ્ય આયોજનો રાસનું આયોજન કરેલું છે એમાં ત્રેવીસ તારીખના સાંજના ત્રણ વાગેથી આયોજનની શરૂઆત થઈ જાય છે એમાં સન્માનિત મહેમાનોનું સ્વાગત પછી ત્યાર પછી સાંજના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે સાંજના જમણવાર છે ચોવીસ તારીખે સવારે પાંચ વાગ્યાથી મહારાષ્ટ્રનું આયોજન થાય છે અને દસ વાગે એક શાંતિ યાત્રા તમામ બહેનો એક જ ટ્રેડિશનલ દેશમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે શાંતિ યાત્રા માટે જઈ પ્રાર્થના કરી દર્શન કરી અને બપોરની પ્રસાદી લઈ અને આયોજન પૂર્ણ કરવામાં આવશે જય દ્વારકાધીશ